हेलो दोस्तों, वंस अगेन अ वेरी वेलकम बैक टू द न्यू वीडियो। एंड इन दिस वीडियो वी आर गोइंग टू डिस्कस अबाउट पॉइंट नंबर 5 ऑफ एडमिशन कंफर्मेशन। दोस्तों, सबसे जो कॉम्प्लिकेटेड पॉइंट है ना, वो इस पीडीएफ में 5 नंबर वाला ही पॉइंट है। सबसे पहले तो मैं पूरा पॉइंट रीड आउट कर लेता हूँ और उसके बाद मैं आपको समझाता हूँ कि ये कहना क्या जाता है पॉइंट नंबर 5 से। सो पॉइंट नंबर 5 कहते हैं कि एडमिशन लेटर प्रिंट करवा माटे तमारे लॉगिन करीने सीट अलॉटमेंट रिजल्ट मेनू हेठळ डाउनलोड एडमिशन लेटर पर क्लिक करीने एडमिशन लेटर नो प्रिंट आउट लई शको छो। હવે પહેલા તો હું તમને આ કહી દઉં કે કઈ જગ્યાએ છે। તો જેવું આપણે આ ફાઇલમાં નીચે જઈએ છીએ તો તમારે જવાનું છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ઉપર। રિઝલ્ટમાં અહીંયા છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, અને એની પછી જ્યારે તમે એક્સેપ્ટ કરી લ્યો છો, પેમેન્ટ કરી લ્યો છો, માની લો કે અહીંયા તમારું પેમેન્ટ થઈ ગયું છે, તો એ પછી તમારે અહીંયા ઓપ્શન આવી જશે ડાઉનલોડ એડમિશન લેટર। ઠીક હૈ, યહાં પર આપ જૈસે કે દેખ સકતે હો ડાઉનલોડ લેટર લાસ્ટ વાલે પેજ પે હૈ ઓર યહાં પર આપકા જો હૈ રેન્ક આયેગા 24 નંબર, રાઉન્ડ નંબર 1, કેટેગરી, બ્રાન્ચ, કોલેજ, યે સબ કુછ યહાં પર આ જાયેગા। ઠીક હૈ, તો યહાં પર આપકો એડમિશન લેટર ડાઉનલોડ કર લેના હૈ। તો યે સબસે પહેલા પોઈન્ટ હૈ। अब यहाँ पर जो कॉम्प्लिकेटेड चीज है ना, वो मैं आपको बता दूँ कॉम्प्लिकेटेड क्या है। कॉम्प्लिकेटेड सिर्फ ये दो लाइन है। હવે અહીંયા સૌથી પહેલા લખ્યું છે કે જો તમે સમય મર્યાદામાં તમને ફાળવેલો પ્રવેશ આપ કન્ફર્મ નથી કરતા તો આપ મેળે રદ થઈ જશે। મતલબ એસીપી સે અહીંયા આપણને તારીખ આપી છે 19 થી લઈને 25 સુધીની। હવે આ ટાઈમ પીરિયડમાં જો તમે એડમિશન કન્ફર્મ નથી કરતા, ટોકન ફીસ પે નથી કરતા, તો તમારો પ્રવેશ આપ મેળે રદ થઈ જશે। જસ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે તમને અહીં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું છે, બટ તમે 19 થી લઈને 25 સુધીમાં અહીંયા પ્રવેશ સહી કન્ફર્મ નથી કરતા, તો આ જો છે એ રદ થઈ જશે અને તમે અહીં ફરીથી એડમિશન નહીં લઈ શકો એલડી કોલેજની કોમ્પ્યુટર બ્રાન્ચમાં। પરંતુ તમે કાઉન્સેલિંગના આગલા રાઉન્ડમાં તો ભાગ લઈ જ શકશો। મતલબ તમે રાઉન્ડ નંબર 1 નું એડમિશન કન્ફર્મ કરો છો નથી કરતા એ પછીની વાત છે, પણ તમે રાઉન્ડ નંબર 2 માં તો પાર્ટ ડેફિનેટલી લઈ શકશો। આ તો એસીપીસે ગેરંટીની સાથે કહે છે। એ પછી લખ્યું છે કે ફાળવેલા પ્રવેશ કન્ફર્મ કરવાથી બીજા રાઉન્ડમાં આ બેઠક મેળવવા પાત્ર થશે નહીં। હવે અહીંયા પાછા બે ટેસ્ટ કેસ આવી જાય છે કે રાઉન્ડ નંબર 2 માં શું થશે। પહેલી વસ્તુ કે તમે એડમિશન અહીં કન્ફર્મ કરી લીધું છે અને રાઉન્ડ નંબર 2 માં ભાગ લ્યો છો, તો રાઉન્ડ નંબર 2 માં માની લો કે નવી કોલેજ મળે છે, તો રાઉન્ડ નંબર 1 ની કોલેજ આપ મેળે હટી જશે। પરંતુ રાઉન્ડ નંબર 2 માં અહીં તમને કોઈ કોલેજ અલોટ નથી થતી, તો શું થશે, રાઉન્ડ નંબર 1 ની જ કોલેજ કન્ટિન્યુ રહેશે। તો આ લાસ્ટ વાક્ય કહેવા માંગે છે, લાસ્ટ સેન્ટેન્સ, કે ફાળવેલો પ્રવેશ કન્ફર્મ કરવાથી બીજા રાઉન્ડમાં એ બેઠક મળવાપાત્ર થશે નહીં। કઈ બેઠકની વાત કરે છે, એલડી કોલેજની કોમ્પ્યુટરની, કે જેમાં તમને રાઉન્ડ નંબર 1 માં એડમિશન મળ્યું હતું। ઓલરાઈટ, સો યા ધેટ્સ ઇટ। અગર અભી ભી કુછ ડાઉટ હૈ તો પ્લીઝ યહાં પર કમેન્ટમાં લખના, કોઈ ભી જલ્દબાજી મત કરના। ઠીક હૈ, થેન્ક યુ, બાય બાય।